પાટનગર ગાંધીનગરના પેતાપુર ખાતે આવેલ સ્વામિનારાયણ ગૌશાલા પાસે આપણે સૌ જાણીએ છીએ કે કાલે રાત્રે 9:20ની આસપાસ એક પિતાએ એમના બાળકને આ ગૌશાલાની બહાર તરછોડી હાલતમાં મૂકીને ભાગી છૂટેલા હતા. જે બાળકની એક સ્મિત થી આખા દિવસનો થાક ઉતરી જાય એવા બાળકને મૂકીને એના પિતા કાલે રાત્રે જતા રહ્યા હતા. 9:20 જ્યારે મૂકીને ગયા ને 10-15 મિનિટમાં જ જેવી માહિતી પોલીસને મળી એની અમુક જ મિનિટમાં જિલ્લા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચેલી હતી. ત્યારબાદ તરત જ એલસીબી, એસઓજી અને જિલ્લાની બીજી ટીમો બી આ તપાસમાં જોડવામાં આવેલી હતી. રાત્રે 11:30 વાગ્યાથી આઈજી, એસપી એ તમામ લોકો જોડે હું પોતે બી સંપર્કમાં હતો. આપણે સૌ જાણીએ છીએ કે માત્ર પોલીસ જ નહીં પરંતુ મીડિયાની ટીમ દ્વારા આખી રાત આખો સ્ટાફ જાણે કે ઊંઘ્યા વગર આ બાળકને એના માતા પિતા સાથે ફરી સંગમ કરાવવા માટે જાણે કે રંગભૂમિ અને જંગભૂમિ પર ઉતરી ગયેલા હતા. આખી રાત મીડિયાની ટીમ, ગાંધીનગર પોલીસની આખી ટીમ એને મહેનત કરી, ખાસ કરીને પેથાપુરના જે નાગરિકો છે એ બી આ તપાસમાં સાથે જોડાયેલા હતા. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દીપ્તિબેન એમને યશોદા બનીને આ બાળકને એની માએ જેટલો પ્રેમ ના આપ્યો હોય એ પ્રકારનો પ્રેમ રાત્રે આ ઘટના બની અને બાળકને જ્યારથી હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારથી હમણાં સુધી એ બેને આ બાળકને પોતાના ખોલામાં રાખ્યો છે. એક માની જેમ આને પ્રેમ અને હુંફ આપી છે. એ બેનનો બી હું ખાસ આભાર માનું છું. ખાસ કરીને જિલ્લાની ટીમે અલગ અલગ ટીમો બનાવી, ટોટલ 14 થી વધારે ટીમો બનાવીને આ બાળકના માતા પિતાને શોધવાનું જે કામ કર્યું છે તે બદલ હું ગાંધીનગર જિલ્લાની આખી પોલીસની ટીમને અભિનંદન આપું છું. અને ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ બી ટીમના સૌ સભ્યોને અભિનંદન પાઠવેલા છે. આ ટીમ દ્વારા અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવેલું, જેમાં સીસીટીવી કેમેરાઓના મોનિટરિંગ અને ચેકિંગ કરવામાં આવ્યા. એક ટીમ દ્વારા ખાસ કરીને ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું. અલગ અલગ ટીમને આસપાસના શહેરો તથા ગામમાં મળી આવેલા બાળકો સાથેના જે ફોટાઓ છે આ બાળકના ફોટા દ્વારા પોલીસ દ્વારા ઘર ઘરમાં મહોલ્લાઓમાં જઈને તપાસ કરવામાં આવી. જે વાહનમાં બાળકને લાવવામાં આવેલું તેનું આઈડેન્ટિફિકેશન અને શોધવા માટે એક ટીમ લગાડવામાં આવેલી હતી. ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના સાથીઓને ખાસ કરીને અભિનંદન આપીએ છીએ અને આભાર માનીએ છીએ કે તમારા દ્વારા જે પ્રકારે આ ફોટાઓ વાયરલ કરવામાં આવ્યા જેના માધ્યમથી આ તપાસ વધુ ઝડપી બની તે માટે આપ લોકોની જે મદદ મળી છે તે બદલ બી આપનો આભાર. આ બધા પ્રયત્નથી આ બાળકના જે પિતા છે જે સેન્ટ્રો ગાડીમાં અને ગાડી નંબર GJ1KL7363નો જે શંકાસ્પદ ફોટો હતો એ પોલીસને હાથમાં આવ્યો અને ગાડીના રજિસ્ટ્રેશન નંબર ને વાહનના જે રજિસ્ટ્રેશન નંબર છે
તેના પરથી એનું સરનામું અને મોબાઈલ મેળવીને માલિકના ઘર સુધી પોલીસ પહોંચી. માલિકનું નામ હતું સચિન કુમાર નંદકિશોર દીક્ષિત, જેઓ વહેલી સવારથી જ ગાંધીનગર છોડીને રાજસ્થાન તરફ નીકળી ગયેલા હતા. તેઓનું ઘર સેક્ટર 26માં ગાંધીનગર ખાતે ડી 35માં તેમનું નિવાસસ્થાન છે. એમના મા બાપ જોડે પરિવાર સાથે એ ત્યાં રહે છે. સચિન દીક્ષિત વડોદરાની એક કંપનીમાં નોકરી કરે છે. એ કાલે જ વડોદરાથી ગાંધીનગર આવેલા હતા. આ બાળકનું નામ, જેને એના માતા પિતાએ જેટલા પ્રેમથી નહીં બોલાવ્યું હશે એ રીતે આજે ગુજરાતની સૌ જનતાએ, ગુજરાતના સૌ પરિવારોએ, અમારા ખાસ કરીને પોલીસના સૌ સભ્યોએ, ત્યાં સિવિલ હોસ્પિટલના સભ્યોએ એને સ્મિત તરીકે બોલાવતા હતા. એનું નામ, બાળકનું નામ શિવાંશ છે અને એની ઉંમર 8 થી 10 માસની હોઈ શકે છે. અને જેના ફાધર છે એમનું મૂળ વતન ઉત્તર પ્રદેશ છે. તેઓ હાલમાં વડોદરાની એક ઓઝોન કંપનીની અંદર નોકરી કરે છે. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા અને આડોશી પાડોશીઓ જોડે જે માહિતી મળે છે તેમાં આ બાળક સચિનના પત્નીનું બાળક નથી, જેથી આ બાળકની ઓળખ હાલ પૂરતી શંકાસ્પદ છે. સચિન મળી આવ્યાથી તે બાબતે પૂછપરછ કરી તપાસ કરી માહિતી મળી શકે તેમ છે. અને આજે એમને જ્યારે ગાંધીનગર પરત લાવવામાં આવશે તેના પછી આ તપાસ આગળ વધારીને આના પછીની વધારાની માહિતીઓ આપ સૌને આપવામાં આવશે. હું ફરી એકવાર જે બાળકને આપણા હાથમાં લઈએ, આજે જ મેં જ્યારે બાળકને હાથમાં લીધું અને એનો જ્યારે ચહેરો જોયો ત્યારે મને સર્વપ્રથમ એવો વિચાર આવેલો હતો કે આવું સરસ બાળક, આવા સરસ બાળકને મૂકી જનાર મા બાપને એક વાર બી વિચાર નહીં આવ્યો હશે. આજના દિવસમાં ચેનલોના માધ્યમથી જે આ સ્ટોરી વાયરલ થઈ, ગુજરાતના 190થી વધારે પરિવારોના મારી ઓફિસ પર ફોન આવીને આ બાળકને દત્તક લેવા માટે અલગ અલગ લોકોની વિનંતી આવી, એમાં અનેક અધિકારીઓને બી જે કામ કરતા હોય છે એમને બી આજે એવી ઘટના બની કે એમના પરિવારમાં એમના વાઇફ હોય કે રિલેટિવ હોય એમનો એવો ફોન આવ્યો કે આ બાળકને એના મા બાપ ના સાચવી શકે તો આપણે સાચવશો. એ પ્રકારની પરિસ્થિતિ આખા ગુજરાતમાં આજે બનેલી હતી. એવું લાગે છે કે એના મા બાપે ભલે આ બાળકને છોડી ગયા હતા, પરંતુ આજે ગુજરાત આખો એક એકતાનો સંદેશ આપણી સૌની સમક્ષ આજે રજૂ કર્યો કે બાળકને એના મા બાપ ભલે છોડી ગયા પણ હજારો લાખો પરિવાર આ બાળકને સાચવવા માટે આજે આગળ આવ્યો હતો. તે બદલ હું ગુજરાતની સૌ જનતાને આભાર માનું છું અને ફરી એકવાર આ આખા ડિપાર્ટમેન્ટને અને ખાસ કરીને ગાંધીનગર પોલીસના સૌ જવાનોને હું અભિનંદન પાઠવું છું. આભાર. મેં આપણે જેમ જણાવ્યું એ પ્રમાણે એમને કોટાથી અહીંયા ગાંધીનગર તરફ આવી રહ્યા છે. આવનારા 4-5 કલાકમાં એ લોકો ગાંધીનગર પહોંચશે. આપણા દરેક સવાલના જવાબ આપને જરૂરથી મળશે, પરંતુ હજી તપાસ ચાલી રહી છે. એકવાર સંપૂર્ણ તપાસ પૂર્ણ થવા સાથે જ ફરી એકવાર આપણે લોકો મળશો અને તમામ તમારા નાના નાનાથી લઈને મોટા તમામ સવાલોના જવાબ હું આપીશ. બીજા
સર્વપ્રથમ પહેલા વાઇફને બીજા વાઇફનો હજી પ્રશ્ન એ પ્રકારનો કોઈ ઉકેલ નથી આવ્યો અને કોઈ પ્રકારની એવી માહિતી અમારી પાસે નથી. એકવાર સંપૂર્ણ તપાસ જ્યાર તક પૂર્ણ ના થાય ત્યાર તક હું આ બાબતે કોઈ બી પ્રકારનું સ્ટેટમેન્ટ આપી નથી શકતો. હર્ષભાઈ, આપણે વિધાનસભાના આંકડા પ્રમાણે અત્યારે 240 છોકરાઓ હજી સ્ટીલ મિસિંગ છે, તો એ બધા માટે શું કાર્યવાહી થઈ રહી છે? આ એક બાળક માટે બરોબર બહુ સારી કામગીરી કરી, પણ બાકીના બાળકોનું શું? મને એવું લાગે છે કે જેના પોતાના મા બાપ જ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી કરતા હોય, એટલે સર્વપ્રથમ મા બાપની જવાબદારી છે. અને આ કોઈ મિસિંગ ચાઇલ્ડ નથી, આ મા બાપ પોતાના બાપ આવીને આ રીતે જ્યાં દૂધ ભરાવવા જતા હોય, જ્યાં દૂધ લેવા જતા હોય ત્યાં બાળકને મૂકી જાય, એટલે આ પરિસ્થિતિને એ પરિસ્થિતિનો કોઈ કમ્પેરિઝન ના કરવો જોઈએ. અને આ પ્રકારની જે ઘટનાઓ છે, હમણાં જ આપણે જાણીએ છીએ કે 7 વર્ષથી એક 14 વર્ષનું બાળક જે પોતાના ઘરેથી એક્ઝામ આપવા ગયેલા હતા અને જે મેડિકલ એમાંથી મુંબઈથી હમણાં ગુજરાત પોલીસ એને શોધીને લાવી, આવા અનેક કિસ્સાઓ પર અમે લોકો કામ કરી રહ્યા છે. અને આપણે વિશ્વાસ રાખવો પડશે. આજે આપણે સૌએ જોયું છે કે કયા પ્રકારે પોલીસે 20-20 કલાક તક ઊંઘ્યા વગર આજે કામ કર્યું છે. આજે આપણે ગર્વ હોવું જોઈએ કે ગુજરાત પોલીસ દ્વારા, ગાંધીનગર પોલીસ દ્વારા જે પ્રકારે એમ કહેવાય કે તમામ લોકોએ પોતાની છુટ્ટી કેન્સલ કરીને કામની અંદર લાગી ગયેલા હતા, અને માત્ર ગાંધીનગર પોલીસ એવું જ નહીં, આખી ગુજરાતની જનતા જાણે કે જોડાઈ ગયેલી હતી આ તપાસમાં, અને તેના કારણે આજે આપણે આ સફળતા મેળવી શક્યા છે. મેં આપને જેમ જણાવ્યું તે રીતે હજી આની તપાસ આગળ જે વખતે અહીંયા ગાંધીનગર પહોંચશે એના પછી આગળ તપાસ કરવામાં આવશે, અને તપાસ પૂર્ણ થતાની સાથે જ આપ સૌને એની જાણકારી આપવામાં આવશે. એક મહત્વનો પ્રશ્ન એ છે કે બાળકના ભવિષ્યને લઈને સરકાર શું કરશે, કારણ કે જે રીતે પિતાએ બાળકને તરછોડી દીધું છે, કદાચ કઈ પણ પ્રશ્ન હોઈ શકે ત્યારે જો માતા પિતા બાળકને સ્વીકારવા તૈયાર નહીં થાય તો સ્વીકારે તો એનું ભવિષ્ય અંધકારમય હોય, એવા સમયે સરકાર શું રોલ ભજવે છે? જો સર્વપ્રથમ તો કાયદાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં અગર મા બાપ બાળકને સ્વીકારે તો એ મા બાપને બાળક આપી જ લેવું પડે. પરંતુ જે કંઈ કડકમાં કડક પગલાં ભરવાના છે એ તમે સરકારનો જે રૂપ છે આ કેસ પ્રત્યે એ આપ સૌ ક્લિયર દેખી શકો છો. અને ખાસ કરીને આ કેસ એ માત્ર સરકાર, પોલીસ, મીડિયા એટલા પૂરતો જ નથી, આ કેસ હજારો લાખો મહિલાઓ જે પોતપોતાના ઘરમાં બેસીને જેમને આજે પ્રાર્થના કરી છે કે આ મા બાપ ફરી આ બાળકને લઈ લે. એટલે હું ભલે રાજ્યના ગૃહમંત્રી છું, પરંતુ એક નાગરિક તરીકે હું એવી પ્રાર્થના બી જરૂર કરીશ કે માતા પિતાને ભગવાન સદબુદ્ધિ આપે. આભાર.